ખંભાળિયા પંથકમાં ભૂમાફિયાઓ દ્વારા ખોટી રીતે ખેતીની જમીન હાંસલ કરી અંદાજે 25 કરોડની જમીનનું કૌભાંડ આચર્યાનું બહાર આવ્યું છે. આ મામલા અંતર્ગત હર્ષદપુર તેમજ વાડીનારમાં ખોટી રીતે ખાતેદાર બની જમીન ધારણ કરતાઓ છગનલાલ નેણસી દાતાણી તેમજ શાંતાબેન છગનલાલ દત્તાણી વિરુદ્ધ તેમજ રામનગર વિસ્તારમાં ખેડૂત ખાતેદાર પ્રભુદાસ વિઠ્ઠલદાસ સૌજાણી પરિવાર વિરુદ્ધ યોગ્ય તપાસ કરી ખેડૂતોનો પર્દાફાશ ખંભાળિયા મામલતદાર ચિંતન વૈષ્ણવ કર્યો છે. મામલતદારે સૌરાષ્ટ્ર ઘરખેડ ધારાની કલમ 54 મુજબ કાર્યવાહી તેમજ સમગ્ર ખેતીની જમીન સરકાર હસ્તક કરવા દરખાસ્ત કરી છે. બિન ખેડૂત અંગે એટલે કે સૌરાષ્ટ્ર ઘરખેડ ધારાની કલમ હેઠળ એના એક્શન લેવાના થતા હોય છે અને મામલતદારમાંથી અત્યારે જો દરખાસ્ત આવે તો પહેલાં તો જે સંલગ્ન એન્ટ્રી હોય એ એન્ટ્રી જો શંકાસ્પદ હોય અથવા તો એવી લાગે કે ખોટી થઈ છે તો એને રિવિઝનમાં લેવી પડે અને રિવિઝનમાં લેવા માટે જ્યારે મામલતદારમાંથી દરખાસ્ત અમારી પાસે આવે તો એન્ટ્રીને રિવિઝનમાં લેવાના લેન્ડ રેવન્યુ કોડની કલમ 108(6) હેઠળ જે કલેક્ટરને અધિકાર છે એટલે અમારા મારફત અમારે કલેક્ટરને મોકલવાની થાય અને એના પછી જે ફાઇન્ડિંગ્સ નીકળે એટલે કે કોઈ બિનખેડૂત ઠરે તો સૌરાષ્ટ્ર ઘરખેડ ધારાની કલમ 54 હેઠળ એ અધિકાર મામલતદારને પહોંચે એટલે કે કલેક્ટરશ્રીની કાર્યવાહી થયા પછી એના અંગે જે એક્શન લેવાના થતા હોય એ કૃષિ પંચ અને મામલતદારશ્રીના હોદ્દાની રૂપે લેવાના થાય છે. અહીંયાના અમુક બિનખેડૂત આસામીઓ ગેરકાયદેસર રીતે ખેડૂત બની બેઠેલા હોય અને કિંમતી કરોડો રૂપિયાની જમીનો પચાવી પાડેલી હોય એવી અરજીઓ મળેલ એ અરજીઓ અનુસંધાને રેકર્ડથી ખરાઈ કરતા અને અરજદારને નોટિસ આપી અને સુનાવણીની તક આપતા તેમના દ્વારા મૂળથી મૂળ પ્રમોલ્ગેશનથી ખેડૂત ખાતેદાર હોવાના કોઈ આધાર પુરાવો રજૂ થયેલા ના હોય એ પ્રકારની લગભગ 5 ફાઇલોનો અમે ગઈકાલે નિકાલ કરેલ છે. તમામ આસામીઓ એ સીધા જ વેચાણથી ગેરકાયદેસર રીતે ખેડૂત ખાતેદાર બનેલ હોવાનું ધ્યાન ઉપર આવેલ છે.